જામનગર સહિત રાજ્યના આઠ મહાનગર અને આણંદ અને નડિયાદ સહિત કુલ દસ શહેરમાં રાત્રિ કરફયુ અમલમાં હતો આજે રાજ્ય સરકારે બહાર પાડેલ નવા જાહેરનામા મુજબ હવે રાજ્યના આઠ મહાનગર સહિત કુલ સત્યાવીસ શહેરમાં રાત્રિ કરફ્યુ અમલી બનાવવામાં આવ્યો છે હવે ઓગણત્રીસ જાન્યુઆરી સુધી જામનગર જૂનાગઢ રાજકોટ ભાવનગર અમદાવાદ ગાંધીનગર સુરત વડોદરા આણંદ નડિયાદ કાલાવડ જેતપુર મોરબી નવસારી ભરૂચ ગોંડલ સુરેન્દ્રનગર ગોધરા વ્યારા અંકલેશ્વર ધાંગધ્રા વીજપુર નવસારી ચોવીસ કલાક હોમ ડિલિવરી ની છૂટ આપવામાં આવી છે લગ્ન પ્રસંગ સહિત તમામ કાર્યક્રમોમાં મહત્તમ એકસો પચાસ લોકોની મર્યાદા તથા અંતિમ વિધિમાં સો લોકોની મર્યાદા સહિતના પ્રતિબંધો યથાવત રાખવામાં આવ્યા છે જામનગરના શંકરટેકરી વિસ્તારમાં કેટલાક ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુખ્યાત શખ્સો ગેંગ સ્વરૂપે આ વિસ્તારમાં જુગારના અડ્ડા ચલાવવા દારૂ અને ડ્રગ્સના વેચાણ સહિતના ગુનાઓ ખુલ્લેઆમ આચરી રહ્યા છે આ લોકોએ આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ પર નજર રાખવા સીસીટીવી કેમેરાનું મોટું નેટવર્ક ઉભું કર્યું છે સ્થાનિકો આ અસામાજિક તત્વોથી ત્રાહીમામ પોકારી ગયા છે હિન્દુ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય એવા દુષ્કૃત્યો પણ આ કુખ્યાત શખ્સો કરતા હોવાની ફરિયાદો ઉઠી છે આ વિસ્તારમાં જાણે કાયદો વ્યવસ્થા હોય જ નહીં એ રીતે ગુનેગારો બેફામ બની ગયા છે સ્થાનિકોએ ભાજપના ત્રણ સ્થાનિક કોર્પોરેટર તથા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકઉભાના પીએ પ્રવીણસિંહ જાડેજા સાથે આ શખ્સો સામે પગલાં લેવા એસપીને આવેદન પાઠવ્યું છે જેને ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈએ સ્વીકારી ઘટતા પગલાં લેવાની ખાતરી આપી છે આ આવેદનપત્ર રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ થી લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવામાં આવ્યું છે જામનગર શહેરમાં આજે કોરોનાના નવા ત્રણસો ત્રીસ કેસ સહિત સમગ્ર જિલ્લામાં કુલ ચારસો ચાલીસ કેસ નોંધાયા છે ઉલ્લેખનીય છે કે આજે જામનગર શહેરના સ્વામિનારાયણનગર વિસ્તારના રહેવાસી ચોર્યાસી વર્ષીય વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે કાગવડમાં આવેલ ભવ્ય ખોડલધામ મંદિરનો પંચવર્ષીય પાટોત્સવ આજે અને ધામધૂમથી હતો લાખો પાટીદારો અને ભક્તો આ ઉજવણીમાં વર્ચ્યુઅલી જોડાયા હતા જામનગરના વિભાપરમાં પણ વિરાટ સ્ક્રીન પર પાટોત્સવનું પ્રસારણ કરવામાં આવ્યું હતું કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિતના અગ્રણીઓએ માં ખોડિયારના દર્શન તથા પૂજનનો લાભ લીધો હતો